નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે કલોલ આજે આપણે કલોલ ભણીશું કલોલની સ્વાધ્યપોથીના પેજ નંબર બાવીસ ઉપર પ્રશ્ન નંબર અઠ્યાવીસ શબ્દ બનાવી બોક્સમાં લખવો નમૂનો આપ્યો છે અહીં આપણને કેટલાક અક્ષરો આપ્યા છે તો તે જોઈએ એક ટપકું હોય ત્યાં ક લખવો બે ટપકા હોય ત્યાં મ ત્રણ ટપકા હોય ત્યાં ર ચાર ટપકા હોય ત્યાં ઘ પાંચ ટપકા હોય ત્યાં ણ છ ટપકા હોય ત્યાં સ અને સાત ટપકા હોય ત્યાં ચ આ રીતે જેટલા ટપકા હોય એ રીતે આપણને અક્ષરો લખવાના છે તો પહેલું જોઈએ તો ઉદાહરણ પહેલાં એક ટપકું છે તો લખાશે ક અને પછી કેટલા છે ત્રણ તો અહીં જોઈએ ત્રણમાં છે ર તો અહીંયા આવશે હવે બીજા જોઈએ તો બીજા છે તો સાતમાં આવે છે આવે છે ચ અને પછી ત્રણ ટપકા છે તો આવશે ર તો અહીંયા બનશે ચર હવે ત્રીજા નંબરનું જોઈએ તો પહેલાં છે બે ટપકા તો બે ટપકામાં આવે છે મ અને પછી છે પાંચ ટપકા તો પાંચ ટપકામાં આવે છે ણ તો મણ એ રીતે અહીં શબ્દ બનશે તો વિદ્યાર્થીઓને આ રીતે શબ્દ બનાવવાના છે હવે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જે આપણને પેજ નંબર ત્રેવીસ ઉપર આપેલા છે તો જોઈએ બિલાડી થી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી તેના વિશે પાંચ વાક્ય લખો અહીં આપણને જોઈ શકીએ છીએ કે ઉંદર અને બિલાડી દોડે છે તો ઉંદરે બિલાડીથી બચવા માટે કઈ યુક્તિ કરી છે તે જોઈએ પહેલું વાક્ય લખીએ પ્રયોગશાળાની અંદર બિલાડી અને ઉંદર દેખાય છે બીજા નંબરનું જોઈએ તો બિલાડીની નજર ઉંદર તરફ છે ત્રીજા નંબરનું જોઈએ તો ઉંદરને પકડવા બિલાડી પાછળ દોડે છે એના પછીનું જોઈએ તો ઉંદર બિલાડીના ડરથી દોડે છે પછી ઉંદરની નજર ટેબલ પર પડેલા ટીવી પર જાય છે અને યુક્તિ સુજે છે તે ટેબલ પર ચડીને ટીવી સામે ઊભો રહી ગયો ટીવીના સ્ક્રીન પર તેનો પડછાયો પડતા તે જોઈ બિલાડી ડરી અને ત્યાંથી ભાગી જાય છે અને ઉંદર એ યુક્તિના કારણે બચી જાય છે આ રીતે આપણે અહીં લખી શકીએ